નાણા મંત્રી અને સુરત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના પ્રભારી એવા શ્રી કનુભાઈ પ્રફુલભાઈ પટેલ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ માટેના આજેક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય નાણાં મંત્રી અને સુરત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના પ્રભારી એવા શ્રી કનુભાઈ દેસાઈ મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના મંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી તમામ ધારાસભ્યો સુરત અને બારડોલી ના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને પ્રભુભાઈ વસાવા જેમને છેલ્લા ત્રણ વખત સુરત લોકસભાની સીટ ઉપર પ્રતિનિધિત્વ કર્યું અને મંત્રી પદ પણ શોભાવ્યું એવા શ્રીમતી દશતાબેન જરદોશ પ્રમુખ શ્રી સુરત શહેર શ્રી નિરંજનભાઈ જાજમેરા શ્રી નવસારી જિલ્લા શ્રી ભુલાભાઈ શાહ સુરત અને નવસારીના સૌ મહામંત્રીશ્રીઓ અહીં ઉપસ્થિત સૌ પદાધિકારીઓ સૌ કોર્પોરેટરશ્રીઓ અલગ અલગ જવાબદારી નિભાવતા સૌ આગેવાન ભાઈઓ બહેનો આપ સૌને વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ દર વખતે કઈક ને કઈક રેકોર્ડ કરતો હોય છે આ વખતે પણ રેકોર્ડ કર્યો બે હજાર ચોવીસ માં બાવીસ માં અને બે હજાર ઓગણીસ માં જે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હતા એમાં પણ બમ્પર વધારો થયો છે બે હજાર માં કોંગ્રેસને નેવું લાખ મત મળ્યા હતા આ વખતે એને અગિયાર લાખ મત વધારે મળ્યા એક કરોડને એક લાખ મત મળ્યા પણ ભારતીય જનતા પાર્ટી જેને એક કરોડને અડસઠ લાખ માટે મળ્યા હતા એને લગભગ એક કરોડને ત્યાશી લાખ મત મળ્યા અને સુરતની સીટ બિનહરીફ થવાને કારણે ત્યાં વોટિંગ નહીં થયું એ તો આઠ લાખ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળતી એ પણ ઉમેરીએ તો એક કરોડ ને એકાણું લાખ ગયા વખતે આપણે લગભગ અઠ્યાસી લાખ કોંગ્રેસ કરતાં વધારે મત મેળવ્યા હતા આ વખતના લોકસભાના ઇલેક્શનમાં આપણે એના કરતાં પણ વધારે મત મેળવ્યા બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર આપણે છવ્વીસ સીટ હાર્યા હતા આ વખતે વિધાનસભાની જો સીટો જોઈએ તો આપણે ફક્ત અઢાર સીટો હાર્યા એટલે છવ્વીસમાંથી આપણે લગભગ આઠ સીટો રિકવર કરી અને એમાં પાંચ સીટો તો એવી હતી કે જે કોંગ્રેસના જીતેલા ઉમેદવારો એમણે કોંગ્રેસ પાર્ટીમાંથી અને પદેથી રાજીનામું આપ્યા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આદરણીય મોદી સાહેબની લહેરની અંદર એક લાખ દસ હજાર પંચ્યાસી હજાર સાત હજાર એવા જંગી બહુમતી સાથે એ પાંચે પાંચ સીટ જીતીને જે આપણે એકસો છપ્પન પર રોક્યા હતા એ આ વખતે એકસો ને એકસઠ સીટ ગુજરાત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મળી છે મિત્રો આનો સર્વો જસ જો કોઈને જતો હોય તો પહેલો જસ જાય છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન અને સંગઠનના કાર્યકાળ સરદાર દરમિયાન પણ એમણે જે રીતે ગુજરાતના કાર્યકર્તાઓનું સિંચન કરીને એને ઉછેર્યા એની માવજત કરી અને મતદારોને પણ જે વિશ્વાસ એમણે જીત્યો એના એ ભાથા ઉપર એ આપણે દરેક ઇલેક્શન ભવ્ય જીત મેળવતા આવ્યા છે